ગ્રામ પંચાયતની ચૂંટણીના પડગમ વાગી ગયા છે ત્યારે વિરમગામ તાલુકાના ધાકડી ગામમાં પહોંચી સંદેશ ન્યૂઝની ટીમ અને અહીંની મહિલાઓ સાથે ખાસ વાતચીત કરી અને જાણવાનો પ્રયાસ કર્યો કે કેવા કેવા ગામમાં કામ થયા છે વિકાસના કેટલા કામ થયા છે મહિલાઓની કઈ કઈ રજૂઆતો તેને વાચા હજુ સુધી નથી આપવામાં આવી અને હવે ધાકડી ગામની મહિલાઓ કોને નવા સરપંચ તરીકે ઈચ્છે છે તો ચાલો સાંભળીએ ધાકડીની મહિલાઓના મુખે કે તેઓનું શું કહેવું છે નમસ્કાર સંદેશ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે હું છું છુલુબ્ના અને આજે મહિલા પંચાયતમાં આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે ગ્રામ પંચાયતની ચૂંટણી જ્યારે આવી રહી છે ત્યારે અનેક ગામની શું સમસ્યાઓ છે આજે મેં પહોંચ્યા છીએ વિરમગામના ધાકડી ગામમાં અને આ ગામમાં પણ અનેક પ્રાથમિક સુવિધા એવી છે કે જે નથી મળી રહી લોકોને ખાસ કરીને મહિલાઓના પણ અનેક મુદ્દા છે આજે મહિલાઓ પાસે જાણવાનો પ્રયાસ કરીએ કે તેમની શું સમસ્યા છે કઈ વસ્તુ છે કે જે તે ઈચ્છે છે કે સરપંચ દ્વારા સૌથી પહેલા કરવામાં આવે અને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આ મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવે તો મહિલાઓ પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ કે શું પ્રાથમિક સુવિધાઓ તે ઈચ્છે છે આપના ગામમાં શું સમસ્યાઓ છે કઈ પ્રાથમિક સુવિધા છે કે જે નથી મળી રહી કયા સારા કામ છે ને કયા ખરાબ કામ છે અમારા ગામમાં પહેલાં તો રોડ રસ્તા તો છે પણ ટોયલેટ માટે થોડી તકલીફ છે એના માટે શું કૂવા બનાવવા પડે છે તો એના માટે જો થોડી ગટરની વ્યવસ્થા થઈ જાય તો વધારે સારું રહે જેનાથી બધી મહિલાઓને ઘરે ને ઘરે ટોયલેટની સુવિધા પણ મળી જાય એ લોકોને સમયેસર ટોયલેટમાં જવાનું મળે અને એ લોકોને બહાર જવું ના પડે એટલે ટોયલેટ એક વ્યવસ્થિત બની જાય એ છે બીજું કે પાણી જે પાણી વગર મોટરે કોઈને આવતું નથી તો એના માટે જો કંઈક નવી વ્યવસ્થા થઈ જાય તો વધારે સારું નવ થી બાર ધોરણ આગળ થઈ જાય તો છોકરીઓને બાર જે બસમાં અપડાઉન કરવું પડે છે એ થાય નહીં જો એ બાર ધોરણ સુધી અહીંયા થઈ જાય તો વધારે સારું છોકરાઓ તો જઈ શકે છે પણ વાલીઓ જે હોય પોતાની દીકરીને બાર રીતે બસમાં અપડાઉન કરવા માંગતા નથી હોતા એટલે જો એ થઈ જાય તો વધારે સારું બસના રૂટ્સ તો સારા છે તો સમયસર આવે છે પણ છોકરીઓને જવામાં તકલીફ પડે આપ જણાવશો આપના ગામમાં શું સમસ્યા છે બધી પ્રાથમિક સુવિધા મળી રહે છે અમારા ગામમાં ધાકડી થી જવાનો રોડ બને તો સારું જવા માટે જેટલી તકલીફ પડે છે અત્યારે તમે જુઓ ને તો નકરા મેટર દેખાય છે રોડ નથી થયા એટલે રોડ બનાવવાનો એક મંજૂરી આપવાની કે રોડ બનાય ધાકડી પાકો રોડ

તો શું કરે છે બીજા લોકો અન્ય ગામડાઓમાં જવું પડે છે અને તમે જારે આગળના વર્ગમાં આવશો તો તમે શું ઈચ્છો કે અહીંયા અભ્યાસ કરો કે પછી બહાર જવું પડે અહીંયા 1 થી 8 સુધી ધોરણ છે આમાં પણ ક્લાસમાં અમુક અમુક ધોરણ નાના ધોરણવારાને જોડે બેસાડવા પડે છે જેમ કે 1 થી 2 એક અને બંને બે ધોરણવારા બંને એક જ ક્લાસમાં બે છે એ તો શક્ય ના બને બંને ધોરણવારાને કઈ રીતે જોડે પડાવવા એ માટે પણ સ્કૂલની પણ વ્યવસ્થા સારી કરે સ્કૂલ પણ મોટી બનાવે 1 થી 8 સુધી ભલે હોય પણ ત્યાંની સુવિધા પણ વધારે સ્ટાફ અહીંયાનો બહુ સરસ છે સ્કૂલમાં જેમ કે કિચન ગાર્ડન વનસ્પતિની માહિતી પણ બાળકોને ખૂબ જ સરસ રીતે આપવામાં આવે છે પણ એ ઈચ્છી રહે એ ઈચ્છીએ કે બાળકોને ભણાવવા માટે ક્લાસની પણ સુવિધા સરખી કરે અને થી નવથી ના ધોરણો પણ અહીંયા ને અહીંયા ચાલુ કરે જેમકે બહારના ગામમાં કોઈને જવું ના પડે અહીંયા ને અહીંયા દીકરીઓ છે છોકરાઓ છે છોકરીઓ છે બધા અહીંયા ને અહીંયા ભણી રહે કોઈને આર્થિક રીતે પ્રોબ્લેમ હોય તે બાર છોકરાઓને કે છોકરીઓને ભણાવવા ના ના મૂકે તેથી તે છોકરાઓ અહીંયા પોતાનું ભણવાનું જ બંધ કરી દે છે તેથી તે આગળ નથી ભણી શકતા જો ગામમાં હોય તો તે વિદ્યાર્થીનીઓ વિદ્યાર્થીઓ બધા પોતાનું અભ્યાસ ગામમાં ને ગામમાં પૂરો કરી નાખે એ માટે આઠ થી નવ થી બાર ના વર્ગો અહીંયા ગામમાં શરૂ કરાવવા અમે નમ્ર વિનંતી કરીએ છીએ આપ શું ઈચ્છો કે શું સમસ્યા જે છે તે કઈ રીતે તેનું હલ આવે અમારા ધાકડી ગામમાં દરેક મહિલાઓ જ્યાં ત્યાં કચરો ફેંકે છે એની તમારે વ્યવસ્થા કરવાની અને બોર ખારો થઈ ગયો છે પાણી પણ નથી સારું આવતું તે પણ તમારે વ્યવસ્થા કરો તમે જણાવો કે શું સમસ્યા છે ગામની તમે કયા પ્રકારના બદલાવ ઈચ્છો છો અને કઈ એવી વસ્તુ છે કે જે ન હોવી જોઈએ પરંતુ અહિયાં આ મુદ્દા જોવા મળતા હોય પહેલી વાત તો કચરો જેમ કે ગાય સુટી હોય એટલે ગાયના પેટમાં પ્લાસ્ટિક જાય પ્લાસ્ટિક જાય એના કારણે ગાયું ગાયોના પેટમાં રોગ થાય પહેલા તો કચરા પછી ગટર તો ખાસ જ ગટરમાં તો કેવાય વિસ્તારમાં તો કોઈને ગટર પાણી જાય તમે વાસી એટલી મારો અને મચ્છરી એટલા પડો ઓલી લાઈન માં તો બીજાના નહીં પાણી જ જાય નહીં એટલે ગટર તો પહેલા જ ગામના લોકો દ્વારા રજૂઆત કરવામાં આવે પણ કે કર કર પણ કે તો એટલું આમ મોટો વાસ પણ કોઈ કરી શકતું તો મૂળભૂત સુવિધા છે 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 તે ગામના જે લોકો તેમને જોઈએ સૌથી મોટી સમસ્યા અહીંયા ગટર અને ડ્રેનેજની કહેવામાં આવી રહી છે જે પણ જગ્યા છે જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી જોવા મળી રહી છે એટલા માટે ગ્રામવાસીઓ ઈચ્છે છે કે આ મૂળભૂત સુવિધાઓ તેમને મળે અન્ય લોકો પાસેથી પણ જાણવાનો આપણે પ્રયાસ કરીશું કે કઈ સમસ્યા છે કે જે તમે ઈચ્છો છો કે બદલાય અને તમારું ગામ પણ આદર્શ ગામ બને ત્યાં વિકાસ થાય તમને કઈ સમસ્યા દેખાય છે ગામમાં છોકરી બહાર ના જઈએ કે કચરો ના હોવો જોઈએ ધાકડી ગામ છે તે પણ વિકાસ ઝંખી રહ્યો છે ગ્રામ પંચાયત ની ચૂંટણી આવી રહી છે અને જરૂરી છે કે ગામ ગામ જે છે તે તમામ ગામના મુદ્દા લોકો સુધી પહોંચે અને ગામનો વિકાસ પણ થાય કેમેરા પર્સન કુંતલ સાથે લુબના ખાન સંદેશ ન્યૂઝ